સુરેન્દ્રનગરના નાના મઢાદ ગામે બ્લોક સ્ટોનના સંચાલકો સાસે પાસે ખંડણીની માંગણી કરતા જ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પ્રવીણ ગઢવી નામના યુવક દ્વારા નાના મઢાદ ગામમાં બ્લેક સ્ટોનના 8 જેટલા ધંધાર્થીઓ પાસે ધંધો ચાલુ રાખવા માટે 15 લાખની ખંડણી માંગવામાં આવી હતી। જોરાવરનગર પોલીસ મથકમાં ખંડણી માંગનાર શખ્સ પ્રવીણ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ખંડણી માંગનાર પ્રવીણ ગઢવીએ સંચાલકો સાથે કરેલી વાતચીતમાં પુરાવા એકત્રિત કરી અને ખંડણીખોર પ્રવીણ ગઢવીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ 7/6/2023ના રોજ એક ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં ફરિયાદી ઘનશ્યામભાઈ માનસંગભાઈ મસાણી નાવે એક ફરિયાદ આપેલ કે જે ફરિયાદ મુજબ તેના ગામમાં અલગ અલગ સ્ટોન ક્રશરો ચાલતા હોય, જેમ કે એક રાયકા સ્ટોન ક્રશર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની છે, સોમનાથ મિનરલ્સ કરીને છે, લિયો મિનરલ્સ, વાસુદેવ સ્ટોન ક્રશર, એમ અલગ અલગ સ્ટોન ક્રશરોવાળા પાસે ગામના જ એક ઈસમ પ્રવીણભાઈ રામભાઈ ગઢવીના હોય આ ક્રશર ચાલુ રાખવા દેવા માટે તેમજ ત્યાં ડમ્પરો ચાલુ રહે તેના માટે 15 લાખ જેવી રકમની ખંડણીની માગણી કરેલ હતી। આ બાબતે બધા જ પુરાવાઓ મેળવી અને તેમના વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે 15 લાખની ખંડણીની માગણીની સામે 2 લાખ જેવી રકમ તેઓએ મેળવેલી પણ છે। હાલ પોલીસ આ ગુનો દાખલ કરી અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।